नमस्कार दर्शक मित्रों, अपनी संस्कृति अपनी ओळख आप सौना कारणे लोकप्रिय थयेला अमारा हरदा फरता कार्यक्रम में हूँ झील मेहता आपनु स्वागत करूँ छू। मित्रों, मोरबी एटले मच्छू नदी, मोरबी एटले गुजरातनु पेरिस, मोरबी एटले समय ने हाथ में उछेरतू शहर, मोरबी एटले इस्माइल वालेरा, मोरबी एटले सिरामिक। मित्रों, आवी अनेक विविधताओंथी भरेलू मोरबी शहर ज्यां अमे अमारी हरता फरतानी पूरी टीम साथे आवी पहोंच्या छीए। तो मित्रों, आपणे आजना कार्यक्रमनी शरूआत करीए। तो मित्रों, मणिमंदिर पासे आवेला आ शंकर आश्रममां आपणे आजना कार्यक्रमनी शरूआत करीए। मित्रों, कार्यक्रमनी शरूआत करता पहेला हूँ आपने कार्यक्रमना नियमो जणावी दऊं। कार्यक्रमना नियमो आ प्रमाणे छे कि आ कार्यक्रममां असंख्य प्रश्नो हशे अने दरेक प्रश्नमां त्रण ऑप्शन हशे अने ऑप्शन पैकी एक जवाब साचो हशे। तो जे मित्र सौथी वधारे साचो जवाब आपशे ए मित्र अमारी हरता फरता डेरी गिरनारनी ट्रॉफीना विजेता बनशे। तो आपणे आजना कार्यक्रमनी शरूआत करीशुं। मित्रों, तमे बधा तैयार छो? ठीक छे। आपनुं नाम? मिलन सिद्धपुरा। मिलन सिद्धपुरा, आप शुं करो छो? स्टडी। સ્ટડી સેમાં? નવયુગ સાયન્સ સ્કૂલમાં 12 સાયન્સ પૂરો કર્યો। ઠીક છે મિલનભાઈ, આપનો પહેલો પ્રશ્ન છે, ગુજરાતના રાજ્યપાલને કોણ હોદ્દાના સોગંદ લેવડાવે? આપના ત્રણ ઓપ્શન આ પ્રમાણે છે, રાજ્યના મુખ્ય પ્રધાન, ભારતના રાષ્ટ્રપતિ, રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ। રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ। તમારો જવાબ બિલકુલ સાચો છે મિલનભાઈ। મિલનભાઈનો જવાબ બિલકુલ સાચો છે, રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ। હવે મિલનભાઈ માટે બીજો પ્રશ્ન, રાજ્યમાં જિલ્લાઓની નવરચના સરકારનો કયો વિભાગ કરે છે? તમારા ઓપ્શન આ પ્રમાણે છે, સામાન્ય વહીવટ, નાણાં વિભાગ, મહેસૂલ વિભાગ। મહેસૂલ વિભાગ। તમારો જવાબ બિલકુલ સાચો છે મિલનભાઈ। મિલનભાઈનો બીજો જવાબ પણ સાચો છે મિત્રો। તો મિલનભાઈ માટે હવે ત્રીજો પ્રશ્ન, અમદાવાદ રેડિયો સ્ટેશનની સ્થાપના ક્યારે થયેલી? તમારા ત્રણ ઓપ્શન આ પ્રમાણે છે, 1949, 1945, 1950। તમારો ત્રીજો જવાબ પણ બિલકુલ સાચો છે મિલનભાઈ। તો મિલનભાઈને ત્રણે ત્રણ જવાબ બિલકુલ સાચા છે। તો મિત્રો, હવે મિલનભાઈને આપણે ચોથો પ્રશ્ન પૂછીશું, ગાંધીજીએ અભ્યાસ કરેલો તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ કયા શહેરમાં આવેલી છે? તેમના ત્રણ ઓપ્શન આ પ્રમાણે છે, પોરબંદર, ઉપલેટા કે રાજકોટ। રાજકોટ। તમારો જવાબ બિલકુલ સાચો છે મિલનભાઈ। મિલનભાઈના ચારે ચાર પ્રશ્નના જવાબ બિલકુલ સાચા હતા મિત્રો। તો મિલનભાઈ હવે આપણી ટ્રોફીની બહુ નજીક પહોંચી ગયા છે। તો મિલનભાઈ માટે લાસ્ટ અને છેલ્લો પ્રશ્ન, મિલનભાઈ તમારો છેલ્લો પ્રશ્ન આ પ્રમાણે છે, મણિપુરી નૃત્યમાં જગવિખ્યાત બનેલી ગુજરાતી કલાકાર કોણ? તેમના ઓપ્શન્સ આ પ્રમાણે છે, કુમુરદીની લાખિયા, ઝવેરીબહેન કે સ્મિતા શાસ્ત્રી। ઝવેરીબહેન। મિલનભાઈનો પાંચમા પ્રશ્નનો જવાબ પણ બિલકુલ સાચો છે મિત્રો। તો મિલનભાઈના પાંચે પાંચ પ્રશ્નના જવાબ બિલકુલ સાચા આવ્યા છે મિત્રો। તો હવે આપણે બીજા સ્પર્ધકને પ્રશ્ન પૂછીશું, આપનું નામ? ડેનિસ દત્રોજા। ડેનિસ દત્રોજા, આપ શું કરો છો? હું નવયુગ સ્કૂલમાં અભ્યાસ કરું છું, મેં 10th ની એક્ઝામ આપી છે। ઓકે, તમને કેવો શોખ છે? મને સંગીતનો અને આગળ સાયન્સમાં અભ્યાસ કરવાનો શોખ છે। ઠીક છે, તો તમારા માટે પ્રશ્ન છે, ઇંગ્લેન્ડમાં ભારત રાજદૂત નિમાયેલા ગુજરાતી કોણ હતા? તમારા ઓપ્શન્સ આ પ્રમાણે છે, સામ પિત્રોડા, હિતેન્દ્ર દેસાઈ કે જીવરાજ મહેતા। સામ પિત્રોડા। સોરી, તમારો જવાબ ખોટો છે। તો મિત્રો, હવે આપણે ત્રીજા સ્પર્ધક પાસે પ્રશ્ન પૂછીશું, આપનું નામ શું છે? સૌસાણી અરવાચી। સૌસાણી અરવાચી, આપ શું કરો છો? મેં 10th ની એક્ઝામ આપી। અચ્છા, તમને કેવો શોખ છે? મને બધો શોખ છે, ડ્રોઈંગ, ડાન્સ, એવરીથિંગ। અચ્છા, વેરી ગુડ। તમને આમ સ્ટડી કરવું ગમે? બહુ જ। અચ્છા, તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો? મારો ફેવરેટ સબ્જેક્ટ સાયન્સ। સાયન્સ, વેરી ગુડ। તો મિત્રો, આપણા આગળના સ્પર્ધક ડેનિસ દત્રોજાને આ પ્રશ્નનો જવાબ ન આવડ્યો હોવાથી આપણે આપણી નવી સ્પર્ધક અરવાચીને આ પ્રશ્નનો જવાબ પૂછીશું। તો અરવાચી, તમારો પ્રશ્ન છે, ઇંગ્લેન્ડમાં ભારત રાજદૂત નિમાયેલા ગુજરાતી કોણ હતા? તમારા ઓપ્શન્સ આ પ્રમાણે છે, સામ પિત્રોડા, હિતેન્દ્ર દેસાઈ કે ડોક્ટર જીવરાજ મહેતા। ડોક્ટર જીવરાજ મહેતા। તમારો જવાબ બિલકુલ સાચો છે અરવાચીબેન। મિત્રો, મોરબીના પ્રખ્યાત શંકર આશ્રમમાં આપણો કાર્યક્રમ ખૂબ સરસ રીતે આગળ જઈ રહ્યો છે, પણ સમય થયો છે એક નાનકડા વિરામનો। તો આપણે મળીએ એક નાનકડા વિરામ બાદ। મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે। તો મિત્રો, અરવાચી માટે બીજો પ્રશ્ન છે, શ્રી મોરારી બાપુનું જન્મ
જન્મ સ્થળ કયું? તમારા ઓપ્શન્સ છે મહુવા, તલગાજરડા અને ભાવનગર. તલગાજરડા. તમારો જવાબ બિલકુલ સાચો છે અરવાચીબેન. તો અરવાચીબેનનો બીજો પ્રશ્નનો જવાબ પણ સાચો છે. અરવાચીબેન, હવે આપણે ત્રીજો પ્રશ્ન પૂછીશું. ઉકાઈ બંધ કઈ નદી પર બંધાયો છે? તમારા ઓપ્શન્સ છે મહી, નર્મદ કે તાપી. તાપી. તમારો ત્રીજા પ્રશ્નનો જવાબ પણ સાચો છે અરવાચીબેન. વેરી ગુડ, તમે બહુ સરસ રીતે રમી રહ્યા છો. તમારો ચોથો પ્રશ્ન છે, પ્રસિદ્ધ પોસ્ટ ઓફિસ વાર્તાના લેખક કોણ છે? તમારા ઓપ્શન્સ છે ધૂમકેતુ, દર્શક કે પન્નાલાલ પટેલ. ધૂમકેતુ. તમારો ચોથો પ્રશ્નનો જવાબ પણ ખૂબ જ સાચો છે. તો અરવાચીબેન, તમે ચારે ચાર પ્રશ્નોના જવાબ ખૂબ સારી રીતે આપ્યા છે. તો મિત્રો, અરવાચીબેન સારી રીતે આગળ જઈ રહ્યા છે. તો મિત્રો, અરવાચીબેન માટે લાસ્ટ અને પાંચમો પ્રશ્ન છે, હિન્દી ફિલ્મના પ્રખ્યાત કલાકાર સંજીવ કુમારનું નામ શું હતું? તમારા ઓપ્શન્સ આ પ્રમાણે છે, હરિભાઈ ચોખાવાલા, હરિકુમાર શાસ્ત્રી કે હરિભાઈ ઝરીવાલા. હરિભાઈ ચોખાવાલા. સોરી અરવાચીબેન, તમારો લાસ્ટ પ્રશ્ન ખોટો પડ્યો છે. પણ અરવાચીબેન ચાર પ્રશ્નોના જવાબ ખૂબ સરસ રીતે અને સાચા આપ્યા છે અને ખૂબ સારી રીતે રમ્યા છે. તો મિત્રો, હવે આપણે આગળના સ્પર્ધકને પ્રશ્ન પૂછીશું. તો મિત્રો, આપણી આગળની સ્પર્ધક અરવાચી ખૂબ સરસ રીતે આગળ વધી રહી હતી પણ પાંચમા પ્રશ્નનો જવાબ ના આપી શકી. તો એ પ્રશ્ન આપણે આપણા આ સ્પર્ધકને પૂછીશું. આપનું નામ શું છે? દિનેશભાઈ પટેલ. દિનેશભાઈ પટેલ. દિનેશભાઈ શું કરો છો આપ? સર્વિસ. અચ્છા, શેમાં સર્વિસ કરો છો? હાઈસ્કૂલમાં. વેરી ગુડ. તમારા માટે પ્રશ્ન છે, હિન્દી ફિલ્મના પ્રખ્યાત કલાકાર સંજીવ કુમારનું નામ શું હતું? હરિભાઈ ચોખાવાલા, હરિકુમાર શાસ્ત્રી કે હરિભાઈ ઝરીવાલા. હરિભાઈ ઝરીવાલા. આમનો જવાબ બિલકુલ સાચો છે. તો દિનેશભાઈનો આ જવાબ સાચો પડ્યો છે. મિત્રો, દિનેશભાઈ માટે બીજો પ્રશ્ન છે, સિંહોની વસ્તી ધરાવતું ગીરનું જંગલ કયા ગામની નજીક આવેલું છે? તમારા ઓપ્શન્સ આ પ્રમાણે છે દિનેશભાઈ, વેરાવળ, જુનાગઢ કે સાસણ. સાસણ. દિનેશભાઈનો બીજો પ્રશ્ન પણ સાચો છે. તો દિનેશભાઈ, તમને ફિલ્મો જોવી ગમે? ગમે. કેવી ફિલ્મો જોવી ગમે? દરેક પ્રકારની. અચ્છા, તમારા ફેવરેટ ફિલ્મી કલાકાર કોણ? અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચન. ઓફકોર્સ, એ તો બધાના ફેવરેટ જ હોય છે. તો તમારા માટે પ્રશ્ન છે દિનેશભાઈ, ફિલ્મી સંગીતકારની કઈ બેલડી ગુજરાતી છે? લક્ષ્મીકાંત પ્યારેલાલ, હુસ્નલાલ ભગતરામ કે કલ્યાણજી આનંદજી. કલ્યાણજી આનંદજી. તમારા ત્રીજા પ્રશ્નનો જવાબ પણ બિલકુલ સાચો છે. તો મિત્રો, હવે આપણે દિનેશભાઈને ચોથો પ્રશ્ન પૂછીશું. દિનેશભાઈ, તમારો ચોથો પ્રશ્ન પણ ફિલ્મને લગતો જ છે. ફિલ્મી સંગીતકાર શંકર જય કિશન પૈકી ગુજરાતી જય કિશનનું વતન કયું? ભરૂચ, વલસાડ કે આણંદ? ભરૂચ. સોરી દિનેશભાઈનો જવાબ ખોટો છે. માફ કરજો દિનેશભાઈ, પણ આપનો જવાબ ખોટો છે. મિત્રો, સાચો જવાબ છે વલસાડ. તો બધા મિત્રોએ આ સ્પર્ધામાં ભાગ લીધો, પણ સૌથી સાચો જવાબ આપનાર મિલન સિદ્ધપુરા. તો આપણે મિલનભાઈને આજની ટ્રોફીના વિજેતા બનાવીશું. તો મિત્રો, આપણા આજના ડીડી ગિરનાર હરતા ફરતા કાર્યક્રમના વિજેતા છે મિલન સિદ્ધપુરા. તમને આ કાર્યક્રમમાં રમીને કેવું લાગ્યું? મને આ સ્પર્ધામાં ભાગ લઈને ખૂબ જ મજા આવી અને હું આ કાર્યક્રમ દરરોજ મંગળવારે ડીડી ગિરનાર ઉપર જોઉં છું અને આ કાર્યક્રમ બધા જ વિદ્યાર્થીઓ જોવી જોઈએ અને તેમના જનરલ માટે સારું છે. મિત્રો, આપણે અગાઉના કાર્યક્રમમાં પ્રશ્ન પૂછ્યો હતો, જય જય કરવી ગુજરાતના કવિ કોણ છે? તે પ્રશ્નના વિકલ્પો હતા દલપતરામ, નર્મદ અને ચંચી મહેતા. તે પ્રશ્નનો સાચો જવાબ છે, અને સાચો જવાબ આપનાર પત્ર મિત્રોના નામ આ પ્રમાણે છે, તો મિત્રો, આપને પણ થતું હશે કે આ બધા પ્રશ્નના જવાબ તો અમને પણ આવડે છે. તો તમારા માટે એક પ્રશ્ન છે, ઉઠાવ કલમ અને લખી લો પ્રશ્ન. મોરબીનું સુપ્રસિદ્ધ મણિ મંદિર કયા રાજાએ બંધાવ્યું હતું? તમારા ઓપ્શન્સ આ પ્રમાણે છે, મહેન્દ્રસિંહજી ઠાકોર, લબ્ધિરસિંહજી ઠાકોર કે વાઘજી ઠાકોર. તો મિત્રો, આપના જવાબો અને પ્રતિભાવો મોકલવા માટે અમારું સરનામું લખી લો. અમારું સરનામું છે
પ્રતિનિયામક શ્રી હરતા ફરતા કાર્યક્રમ વિભાગ દૂરદર્શન કેન્દ્ર થલતેજ ટેકરા અમદાવાદ 3800054. તો મિત્રો, આ સાથે આપણે આજના કાર્યક્રમને વિરામ આપીશું અને ફરી મળીશું એક અલગ શહેરમાં અલગ પ્રશ્નો સાથે અને અલગ મિત્રો સાથે. તો ત્યાં સુધી હું જીલ મહેતા આપની રજા લઉં છું. આવજો, બાય બાય.